શબ્દ આપેલા છે શબ્દનો ઉપયોગ કરી તમારે સ્ટોરી લેખન નથી કરવાનું
પણ તમારા શબ્દોનો ઉપયોગ કરી તમને કેવું લાગે છે કે આ શબ્દ વાચતાની સાથે હું શું લખી શકું, હું કઈ રીતે શબ્દોનો ઉપયોગ કરી હું પોઝિટિવ રીતે આની અંદર લખાણ કરી શકું, એ જ તમારે લખવાનું છે. બાકી બેઠે બેઠી કલ્પનામાં ઘસી ઘૂસી અને પોતાની મન ફાવે એ રીતે કથા સ્ટોરી કહાની લખવાની નથી. હજી એકવાર કહું છું, વાર્તામાં અને ભાવાત્મક ગદ્યમાં ઘણો બધો તફાવત છે. ભાવાત્મક ગદ્ય દરરોજ છાપાની અંદર આવે છે, દર બુધવારે દર રવિવારે, ખાસ કરીને જે પૂર્તિઓ આવે છે એ પૂર્તિની અંદર ભાવાત્મક ગદ્ય હોય જ છે. એટલે એ ખાસ ધ્યાન રાખવું. હવે જોઈએ ભાવાત્મક ગદ્યના અમુક નિયમો અહીંયા આપેલા છે. એ નિયમો કેવા કેવા છે તો કે તમે જે લખો એ સચોટ રીતે હોવું જોઈએ. એ સામેવાળા વ્યક્તિને આત્મલક્ષી લાગવું જોઈએ. આત્મલક્ષી એટલે કે તમે એનો અનુભવ કર્યો હોય. અહીંયા જો નાયક લખે છે, અહીંયા નાયક લખે છે કે કેવી એ નિર્દોષ, કેવી નિર્દોષ નિર્વાણ નિકાલસ. તો એ નાયકને અહીંયા લાગે છે, નાયકને પોતાના આત્માથી પોતાના અંતરથી પોતાના મનથી લાગે છે કે સર્વી પંકજમ નિર્મલ નિર્દોષ નિકાલસ છે. પણ અહીંયા એને પોતાની રીતે આત્મલક્ષી રીતે એને સર્વી પંકજમનું એ વર્ણન કરેલું છે. પણ ખાસ બે વસ્તુ મહત્વની રાખવાની, યાદ રાખવાની કે અહીંયા તમારે ઉદ્ગારવાચક શબ્દ અને પ્રશ્નાર્થ સૂચક વાક્યો વધુ વાપરવાના રહેશે. ઉદ્ગાર ચિહ્ન અને પ્રશ્ન સૂચક વાક્ય યાદ રાખવાનું. ખ્યાલ આવ્યો? ચાલો જોઈએ આપણે નિયમો છે. જોઈએ ઉદ્ગાર સૂચક અને પ્રશ્નાર્થ સૂચક વાક્યો વધુ વપરાય છે. એટલે કે ભાવાત્મક ગદ્યમાં ઉદ્ગાર વાક્ય અને પ્રશ્નાર્થ સૂચક વાક્યો વાપરવાના રહેતા હોય છે. ઉદ્ગાર વાક્ય પ્રશ્નાર્થ સૂચક વાક્ય વધુ વાપરવાના રહેતા હોય છે. પછી આ ગદ્યમાં બહુધા આત્મલક્ષી રજૂઆત હોય છે. આત્મલક્ષી રજૂઆત એટલે કે તમને જે ભાવ પ્રેરે, તમને જે એ શબ્દો વાંચતા તમને એનો અનુભવ કર્યો હોય અને એ અનુભવ કરી અને તમારે લખવાનું, એવી રજૂઆતને આત્મલક્ષી રજૂઆત કહેવામાં આવે. આત્મલક્ષી રજૂઆત હોય છે. વળી બોલચાલની ભાષા વાપરવાનું વલણ વધુ હોય છે. બોલચાલની ભાષા અંદર મૂકવાની, એટલે કે આપણે જે બોલતા હોય ભાષા અને ભાષાનું વલણ, એટલે કે સાદી ભાષા અને તળપદી ભાષાનો પણ ઉપયોગ આમાં કરવાનો હોય છે. તેમાં તો કે ભાવાત્મક ગદ્યમાં તેમાં અંગતતાનો સ્પર્શ વધુ હોય છે. અંગતતા એટલે કે એ ગદ્ય સ્પેશિયલી તમે એનો અનુભવ કર્યો હોય અને એ તમારે લખવાનું છે. એટલે કે કીધું કે અંગતતાનો અર્થ વધુ હોય છે. પોતાનો અભિપ્રાય, પોતાની વાત, હૃદયના ભાવો તીવ્રતાથી અને મક્કમતાથી આ ગદ્યમાં રજૂ થાય છે. પોતાના ભાવો, પોતાની વાત, પોતાનો મત, પોતાના અભિપ્રાયો તીવ્રતાથી, ચોક્કસતાથી. તીવ્રતા મીન્સ કે હૃદયની ચોક્કસતાથી, હૃદયની અડગતાથી અને પોતાના હૃદયની મક્કમતાથી અહીંયા રજૂ કરવાની હોય છે. એ શબ્દોનો ઉપયોગ કરી કેવા કેવા વચ્ચે વચ્ચે શબ્દોનો ઉપયોગ કરવો એ પણ આવશે. જો વર્ણનની તીવ્રતા ઉત્તરોત્તર વધતી જાય છે અને ભાવ ગહન બનતા જાય છે. ઉત્તરોત્તર વધતી જાય છે એટલે કે વર્ણન તમે કરતા જાઓ એમ બનતું જાય. જેમ જેમ આગળ લેખન કાર્ય કરતા જાઓ, જેમ જેમ આપણે લેખન કાર્ય કરતા જાય એમ એમ એની ગહનતા, એની ઊંડાઈ, ગહનતા શબ્દનો અર્થ હશે એની ઊંડાઈ, એનું અર્થની ઊંડાઈ વધતી જતી જાય. એમ એમ એ ઊંડો અર્થ થતો જાય. અને મોટે ભાગે આ ગદ્યમાં કર્મની રચનાઓ વપરાય છે. કર્મની રચનાઓ એટલે કે ભૂતકાળ વાક્ય સૌથી વધારે આ ગદ્યમાં વપરાતા હોય છે. કયા કાળનું વાક્ય વપરાતું હોય? ભૂતકાળનું વાક્ય. એટલે ખાસ યાદ રાખવાનું, આ ગદ્યમાં ઓછા ક્રિયાપદોથી કામ ચલાવી શકાય છે. ઓછા ક્રિયાપદો મૂકી શકાય. ધારો કે 3 લીટીનું એક વાક્ય બને તો બનાવવાનું, ક્યાંય વધારે ક્રિયાપદો મૂકવાના નહીં. ઉપરનું વાક્ય આપણે જોઈએ, ઉપરના વાક્યમાં જો ક્યાંય ક્રિયાપદો આખું સેન્ટેન્સ પૂરું થઈ જાય, 2 લીટીનું જો અહીંયા 3 લીટીનું વાક્ય છે પણ ક્યાંય આપણને ક્રિયાપદ મૂકેલું નથી. એટલે ઓછા ક્રિયાપદોથી કામ ચલાવી શકાય છે. પછી શું કીધું? તો કે ઓહો, વાત, છત, ધીક જેવા શબ્દ પ્રયોગો પણ આ કાવ્ય આ પ્રકારના ગદ્ય લેખનમાં ઉપયોગ બની શકે છે. ઓહો એટલે કે આ ઉદ્ગાર વાક્ય માટે છે. વાહ એટલે કે ત્યારે પણ ઉદ્ગાર વાક્ય આવે. છત એટલે કે કોઈને ધિકાર માટેનો ઉપયોગ થાય.
આવા શબ્દો પ્રયોગોનો પણ ઉપયોગ કરી શકાય છે. નાટકના સંવાદ લેખનમાં મોટે ભાગે ભાવાત્મક ગદ્ય જ હોય છે. નાટકની અંદર જ્યારે સંવાદ લેખન આવે, સંવાદ લેખન એટલે કે પાત્ર જ્યારે બોલતા હોય, એ પાત્રના લેખનમાં સૌથી વધારે મોટે ભાગે ભાવાત્મક ગદ્ય જ આવતા હોય છે. ખાસ વસ્તુ યાદ રાખવાની કે ભાવાત્મક ગદ્ય તમને જે શબ્દો આપ્યા હોય એ શબ્દોનો પ્રયોગ કરી અને તમારે ગદ્ય ભાવાત્મક ગદ્ય તમારે લખવાનું હોય છે. હવે તમને વાત કહું કે તમારા દર વર્ષની જેમ તમારા વર્ષે પણ દસમા ધોરણથી તમને મોડર્નની નિબંધમાળા લેવડાવી હતી. આ મોડર્નની નિબંધમાળામાં ભાવાત્મક અને વાદાત્મક ગદ્ય છે બંને, એટલું એમાં ભાવાત્મક ગદ્યનો તમે ઊંડાણપૂર્વક અભ્યાસ કરો, શબ્દ ગોતી અને એ શબ્દોનો ઉપયોગ કરી અને આખે આખું આખો ગદ્ય આખો કપડો તમે તૈયાર કરો. રેડી? તો બાળકો, તમારા મોડર્નની અંદર જેટલા ભાવાત્મક ગદ્ય છે એને એક વખત વાંચી જાઓ અને આ જ રીતે જે અમે કીધું કે ઉદ્ગાર વાક્ય, પ્રશ્નસૂચક વાક્ય, એમાં જે તમે લખાણ કરતા જાઓ એ લખાણ તમારું પોતાનું આત્મલક્ષી હોવું જોઈએ, તમે એનો અનુભવ કરેલો હોવો જોઈએ, એ જ રીતે એનું લખાણ કરતું જવાનું છે અને એમાં ઓછામાં ઓછા ક્રિયાપદોથી કામ ચલાવી શકાય. એટલે કે બહુ ક્રિયાપદો પણ મૂકવાની, ઉદ્ગાર વાક્ય, પ્રશ્નસૂચક વાક્ય પણ મૂકવાના હોય, ઓહો વા છઠ ધીક આવા બધા શબ્દોનો પણ ઉપયોગ કરી અને એવા ગદ્યને તમારે આત્મલક્ષી ગદ્ય બનાવવાનું હોય છે. કહાની લખવાની નથી, વાર્તા લખવાની નથી, પણ તમારે તમારી આત્મા સાથે અનુભવેલું હોય એ જ તમારે લખવાનું છે. તો બાળકો, આજના લેક્ચરમાં, નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાદાત્મક ગદ્યનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.